કોઈ પણ વ્યક્તિ જે ડિરેક્ટર બનવા માંગતો હોય એના માટે આ શોર્ટ ફિલ્મ એ પોતાની સ્ટ્રેન્થ માપવા માટેનું એક ઉત્તમ સાધન છે. વ્યક્તિ શોર્ટ ફિલ્મ બનાવીને પોતે કેટલા ડિરેક્ટર તરીકે કેપેબલ છે એ જાણી શકતો હોય છે, પણ આ શોર્ટ ફિલ્મનું બનાવીને જે આઉટકમ મળવું જોઈએ પૈસાના ટંબમાં એ મળતું નથી હોતું. પણ જો આવા જુદા જુદા પ્લેટફોર્મ ઊભા થાય, જેમ કે અભિષેકભાઈ સુરતમાં છેલ્લા 8 વર્ષથી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે, 8મું વર્ષ છે અને હું આ સતત બીજા વર્ષે જ્યુરી તરીકે એમાં આવ્યો છું, તો આ પ્રકારના પ્લેટફોર્મ શોર્ટ ફિલ્મના મેકર્સ જે હોય છે એમના માટે બહુ પ્રોત્સાહક નિવડતા હોય છે અને એમને પણ ખ્યાલ આવે છે કે મારી ફિલ્મને લોકો કેટલી એપ્રિશિએટ કરે છે, કેટલી નથી કરતા, એમને એમના ફીડબેકનો ખબર પડે છે. અને અભિષેકભાઈનું તો આગલા હવે એવું આયોજન છે કે શોર્ટ ફિલ્મમાંથી ફીચર ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવું, પણ એ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકરો માટે હશે કે જે લોકો પોતાના પૈસે ફિલ્મ બનાવતા હોય છે, ફીચર લેન્થ ફિલ્મ એટલે કે ફૂલ લેન્થ ફિલ્મ. એવા ખૂબ સારી વાત છે આ ફીચર લેન્થ ફિલ્મનું ફેસ્ટિવલનું આયોજન થાય એ પણ, અને આ પ્રકારના પ્લેટફોર્મ હું તો માનું છું સુરતમાં તો થાય એ સારી જ વાત છે, પણ દરેક શહેરમાં આ પ્રકારના પ્લેટફોર્મ ઊભા થવા જોઈએ જેથી વધારે ને વધારે ઇન્ડિપેન્ડન્ટ મેકર્સ છે, ભલે શોર્ટ ફિલ્મના હોય કે ફીચર ફિલ્મના મેકર્સ હોય, એમને પ્લેટફોર્મ મળી રહે.